પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીના આજે અંતિમ સંસ્કાર છે। અમદાવાદ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પરિવારજનોએ ભાનુશાળીનો મૃતદેહ સ્વીકાર્યો છે। આજે ભાનુશાળીના અંતિમ સંસ્કાર થશે। ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ હતા જયંતિ ભાનુશાળી, તેમની હત્યા કરવામાં આવી હતી ગઈકાલે અને ત્યારબાદ આજે પરિવારજનોએ ભાનુશાળીનો મૃતદેહ સ્વીકાર્યો છે। આજે અમદાવાદ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે। આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાઈ ગયા છે। બ્રિજેશ, પરિવારજનોએ આખરે જયંતિ ભાનુશાળીનો મૃતદેહ સ્વીકારી લીધો છે, શું છે વધુ વિગત? જે વાત કરવામાં આવે ક્રિના, તો સૌથી ગુજરાતના રાજકારણમાં ચકચારી કિસ્સો આ બન્યો છે। જે રીતે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષની ગોળી મારીને હત્યા કરવામાં આવી રાજકીય ગરમાવામાં આવ્યો છે। સાથે જે વાત કરીએ, હાલ અમે એમના નિવાસ સ્થાને છીએ કે જ્યાં પરિવારજનો શોકમાં છે, તેમના ભાઈ પણ અહીંયા બેઠા છે, સાથે ધીરે ધીરે લોકો અને આપ્તજનો જે છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે। જે રીતે તેમના પરિવારે પહેલાં ના પાડી હતી કે મૃતદેહ સ્વીકારમાં નહીં આવે, પરંતુ આજે તેમના જે પરિવારજનો છે તેઓ દક્ષિણ ભારતથી અહીંયા પહોંચી રહ્યા છે અને તેના કારણે જે છે મૃતદેહ સ્વીકારવાની જે ગતિવિધિ હતી એ પૂરી કરવામાં આવી, પ્રક્રિયા પૂરી કરવામાં આવી અને સાથે મૃતદેહ સ્વીકારીને થોડી વારમાં પરિવારજનો અહીંયા પહોંચશે। 10 વાગ્યાની બાદ જે છે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમના નિવાસસ્થાનેથી અહીંયા નજીકમાં જે સ્મશાનગૃહ છે ત્યાં સુધી તમામ લોકો અંતિમ યાત્રામાં જોડાશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે। જે રીતે આ ઘટનાક્રમ બન્યો છે તે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટું એક ઘટના બની છે અને જેને લઈને રાજકીય ગરમાવો પણ આવ્યો, પક્ષ વિપક્ષના આરોપો પણ થયા અને રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને પણ લઈને પણ સવાલો ઉઠ્યા છે। પણ હાલ સૌથી રાહતની વાત એ છે કે પરિવારજનોએ ગઈકાલે નારાજગી વ્યક્ત કર્યા બાદ આજે મૃતદેહનો સ્વીકાર કરી દીધો છે અને જયંતિ ભાનુશાળીની આજે અંતિમ વિધિ અમદાવાદ ખાતે થશે।